26મી જાન્યુઆરી પહેલા પાકિસ્તાને કાવતરું ઘડી કાઢ્યું અને સમાચાર ભળ્યા છે. 26મી જાન્યુઆરી પહેલા પાકિસ્તાન મોટો હુમલો કરવાની ફિરાકમાં હોય તેમ જણાઈ રહ્યું છે. પાકિસ્તાનના આતંકી અશરફ ટુંડનું ગ્રુપ પીઓકેના ગુબિલાન ગામમાં દેખાયું હતું, ત્યારે પાકિસ્તાન સમર્થિત આ આતંકીઓ લોન્ચિંગ પેડથી હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. આ 6 થી 8 આતંકીઓ ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે ખરાબ વાતાવરણને કારણે આતંકીઓને મોકો નથી મળી રહ્યો, કારણ કે સતત હિમવર્ષાને કારણે આતંકીઓ હુમલો કરવાની પોતાની યોજના પાછી ઠેલાવે તેવી શક્યતા છે. તો બીજી તરફ આતંકીઓની ખબર મળતા જ ભારતીય સેનાએ પણ ચેકિંગ વધાર્યું છે, ત્યારે LOC અને જમ્મુ કાશ્મીરમાં સેનાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત પાકિસ્તાન તરફથી આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન સમર્થિત આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં હોય તેવા સતત સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ખરાબ વાતાવરણને લઈને હુમલો કરવામાં તેમને સફળતા નથી મળી રહી, તો આ તરફ સેનાને પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને ભારતે LOC અને જમ્મુ કાશ્મીરમાં સેનાને એલર્ટ કરી દીધી છે. 26મી જાન્યુઆરી પહેલા પાકિસ્તાનનું આ કાવતરું જે હાલ તો સફળ નથી થઈ રહ્યું, પરંતુ ક્યાંક કાવતરાને કોઈ અંજામ ન આપવામાં આવે તે માટે સેના સતર્ક છે. આતંકી અશરફ ટુંડનું ગ્રુપ પીઓકેના ગુબિલાન ગામમાં દેખાયું હતું. પાકિસ્તાન સમર્થિત આતંકીઓ લોન્ચિંગ પેડથી હુમલો કરે તેવી શક્યતા. ભારતીય સેના જેને લઈને એલર્ટ થઈ ગઈ છે. 6 થી 8 આતંકીઓ ભારત પર હુમલો કરવાની તૈયારીમાં છે. આતંકીઓ સતત હુમલો કરવાની ફિરાકમાં છે. 26મી પહેલા સાવધાન છે સેના, કારણ કે ખરાબ વાતાવરણને કારણે ક્યાંક આતંકીઓને મોકો નથી મળી રહ્યો, પરંતુ જો મોકો મળે તો આતંકીઓ પૂરી તૈયારીમાં છે કે તેઓ ભારત પર હુમલો કરે, ત્યારે સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. આતંકીઓની ખબર મળતા જ ભારતીય સેનાએ ચેકિંગ વધાર્યું છે.